1950 ની આસપાસ મેં કાવ્ય લખવાની શરૂઆત કરેલી, છપાયું 1953માં. સૌ પ્રથમ જે મેં કાવ્ય લખ્યું એ થામ નામનું કાવ્ય છે. મારું એક કાવ્ય જે છે એ રસ્તા નામનું કાવ્ય છે. બે રસ્તાની વાત છે, એક વનાંચલનો અને નગરનો રસ્તો. જ્યારે હું ગેલા સોનાથી પાછો અમદાવાદ આવ્યો અને ત્યાં જે આખું જેવું અત્યારનું આખી આબોહવા શહેરની, એના ઉપરથી આ કાવ્ય રચેલું. રસ્તા મેઘ થઈ વરસી પડી મારી નજર, વરસાદ થઈ નથી ભાઈ, મેઘ થઈ વરસી પડી મારી નજર મારા ઉપર, ત્યાંનું જ્યાં પગ ટેકવી આકાશ ઊભું તે ધરા પર, કાળી ચમકતી કીકીઓ હીંચી કૂદી લઈ તાલ મારી ચાલ સાથે ચાલવા લાગી, જ્યાં પથરાયેલા લીલા રૂપાળા ઘાસના માથા ઉપર થઈને જતા રસ્તા ને સાથમાં નિજના અવાજોને પકડવા દોડતા પંખી, ને સાથમાં નિજના અવાજોને પકડવા દોડતા પંખી, નદી વૃક્ષો ઢળેલા ઢોરની ભાંભર લળી ડોલી રહ્યા ખેતર, હવાના કાફલા લઈ દોડતો તડકો અને ગોપણ છૂટ્યા પથ્થર સમી મારી નજરનો વેગ નામ ભાઈ, ત્યાં પગ ટેકવી આકાશ ઊભું તે કને પહોંચાયેલા, રસ્તો ગયો ફંટાઈ, રસ્તો ગયો ફંટાઈ ફેંકતા મારી નજર અથડાઈને ઉટાય, ભૂલું હું એવી એ જ એ પલટાય, પણ આ પગ મને ઊંચકી હજી ચાલી ગયા છે. સાથમાં શી ભીડ, જા જા વાહનોની ચીડ, આ ઢગલો પડેલા હાંફતા બિલ્ડિંગ, હવામાં દોડતા જંગી અવાજોના પશુ ટોળા, હવે ભૂલી ગયો હું મૂળનો રસ્તો. આ કેટલા રસ્તા કહો, ક્યાં લઈ જશે આ આટલા રસ્તા કહો ક્યાં. આપણે સાંભળ્યા કવિશ્રી નલિન રાવળ, રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતની અનુગામી પેઢીમાં જે કેટલાક સત્વશીલ કવિઓ આવ્યા એમાંના એક એટલે નલિન રાવળ. કવિશ્રી નલિનભાઈનો જન્મ તારીખ 17/3/1933 રોજ અમદાવાદમાં થયો હતો. દાદાનું નામ ડૉક્ટર મગનલાલ કાનજી રાવળ, દાદી પાર્વતીબેન, માતાનું નામ હીરાબેન. મારા મા એ એમને નાનપણ જેમ દરેકને થાય એ વાર્તાઓ કહે, ચંદન મલ્યાગીરીની કહે, રામાયણની કહે, મહાભારતની કહે, આ બધાની ઘણી મોટી અસર. એ ગાલી પણ બહુ સરસ, આજની ઘડી રે રળિયામણી એ જે ગીત કરતા એ હજી મારા મનમાં છે. પિતાનું નામ ચંદ્રકાંત રાવળ. પિતાજી હતા, એમણે હરિદ્વારમાં લઈને અભ્યાસ કરેલો 4 વર્ષ, અને આવ્યા પછી અહીંયા એ નિત્ય રુદ્રીપાઠ કરતા, એટલે ઘરમાં રુદ્રીપાઠ થાય અને સાંજે મહિમા થાય, તો આ જે સંસ્કૃત શ્લોકો એ બધાની ઊંડી અસર મારા ઉપર. પત્ની કુમુદબહેન. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં જ લઈ તેઓ 1956માં અંગ્રેજી ગુજરાતી વિષયો સાથે BA અને 1959માં ગુજરાતી અંગ્રેજી સાથે MA થયા.
ભરૂચ અને નડિયાદમાં થોડો સમય અધ્યાપન કાર્ય કર્યા બાદ અમદાવાદની બીડી આર્ટ્સ કોલેજમાં તેઓ નિવૃત્ત થતા સુધી અંગ્રેજીના અધ્યાપક રહ્યા હતા. સ્વતંત્ર શિસ્ત અને પ્રશિષ્ટ રંગદર્શિતાથી અભિવ્યક્ત થયેલા એમના નગર સંવેદનના કાવ્યો વિશેષ ધ્યાન ખેંચે એવા છે. એક નામેરી વૃક્ષને મારતા આ કાવ્ય હું લઈને ઉમાશંકરભાઈ પાસે કહેલો, એ આખો સમુચય તૈયાર કરતા હતા સંતાવાળા, તો એમની પાસે વાંચ્યું. મને કહે છે આ કાવ્ય તો મારે લખવાનું હતું. એક નામેરી વૃદ્ધને માવતા, ખીલી સમી ખોડાઈ ગઈ મારી નજર, મારા ઉપર હું વૃદ્ધ આંખો માં ભરી, મને એક ઘેરી ઊંઘની ઊંડી અસર, જ્યાં અગ્નિનું અંજન સ્વયં હું આંજન, અંધારના મખમલ મુલાયમ પોતશા મારા સુવાળા વાળ, આજે રૂખડા સુક્કા તણખલા ઘાસના ટુકડા સમા અંતિમ જરી ફરકી રહ્યા, જાડી કશી મેડોલ કૈરે દોરડા જેવી ડઠર મારી નસો સૌ સામટી ઉપસી રહી, જેની મહી વેગે વહેતા મત્ત મારા રક્તમાં શત સૂર્યની ઉષ્મા હતી, કોલાહલોની ભીસથી તૂટું તૂટું થઈ આ રહ્યા રસ્તા પરે મળશું નથી બબડી કશું હું મૂળ, વર્ષો વીસ મૂકી ક્યાંક મારા ભૂલમાં હું ભૂલમાં આગળ અને આગળ કશે ચાલે. નલિનભાઈના વિવિધ સાહિત્ય સર્જન પુસ્તકોમાં ઉદ્ગાર અને અવકાશ એ શરૂઆતના કાવ્ય સંગ્રહો, ઉપરાંત અનુભવ, સ્વપ્નલોક, શેક્સપિયરના ટેમ્પેસ્ટ નાટકનો અનુવાદ ઝંઝા, લયલીન, મેરીગોરાઉન્ડ કવિતાનું સ્વરૂપ, વિદેશ વાંગ્મય, આહલાદ, ડેન્ટીની કવિતા અને આફ્રિકન સફારીનો સમાવેશ થાય છે. અંતર્મુખી પ્રતિભા ધરાવતા નલિનભાઈ કુટુંબવત્સલ અને શાંત પ્રકૃતિવાળા છે. એમના પુસ્તકોમાંથી વિવેચનનું પુસ્તક અનુભવ અને કાવ્ય સંગ્રહ લયલીન ગુજરાત સરકાર દ્વારા, તેમજ કવિતાનું સ્વરૂપ અને વિદેશ વાંગ્મય આ બે વિવેચન સંગ્રહો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા, અને મેરી ગો રાઉન્ડ કાવ્ય સંગ્રહ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયેલા છે. આ ઉપરાંત તેઓ 2010માં વઢવાણના કવિશ્વર દલપતરામ એવોર્ડથી પણ સન્માનિત થયા હતા. આજની શિક્ષણ પદ્ધતિને કોઈ દિશા દોર લાગતો નથી, એ અર્થમાં કે શાળા કોલેજો એ ખાલી હોય છે અને ટ્યુશન ક્લાસીસ એ ભરેલા હોય છે. આજે વિસંવાદ છે, વિરોધાભાસ છે, એ મોટો વિરોધાભાસ છે. શિક્ષણ સ્કૂલમાં જ હોય, શિક્ષણ કોલેજમાં જ હોય, ટ્યુશન ક્લાસીસમાં ન હોય, કારણ કે વાતાવરણ એ પ્રાણવાયુ છે અને શિક્ષણનું વાતાવરણ તમને કોલેજમાં જ મળે, તમને સ્કૂલમાં જ મળે. વિદ્યાર્થીનીઓની પાસે જે વસ્તુને ગ્રાહ્ય કરવાની શક્તિ છે કદાચ વધારે છે, અને બીજું તમે જે કંઈ બોલો, જે કંઈ વિચારો એ નોંધી લેતી હોય છે. જ્યારે મેં તો નડિયાદમાં પણ ભણાવરાવેલું છે, ત્યાં નડિયાદમાં ભણાવવું એટલે આવતા પવનની સામે ચાલવા જેવું હતું, પણ છતાં મને મજા આવેલી. અને બીડી કોલમાં તો ભટ્ટ સાહેબ હતા, પાશ્ચાત્ય કવિતા, આઈ થિંક ધેટ ઇઝ ધ ટર્નિંગ પોઈન્ટ, કે તમે અંગ્રેજી કવિતામાંથી
ફ્રેન્ચ પોએટ્રી, અમેરિકન પોએટ્રી, રશિયન પોએટ્રી, જર્મન પોએટ્રી, ઇટાલિયન પોએટ્રી, સ્પેનિશ પોએટ્રી ઉપર. અને બીજું તમને કહું કે એક ડોન ક્વિહોટીનાનું એ પુસ્તક વાંચેલું, ઓ અદ્ભુત છે. હું ફિફ્થમાં હતો ત્યારે એબ્રિજ એડિશન હતી આ બેની, એક રોબિન્સન ક્રુઝો અને બીજી મારામાં મોટી અસર હોય તો એ શરદ બાબુ છે, શરદચંદ્ર. આવા સૌમ્ય પ્રકૃતિના નલિનભાઈ આજે પોતાના નિવાસ સ્થાને શાંતિથી અભ્યાસ, કાવ્યસર્જન અને કુટુંબીજનો સાથે પોતાનો સમય વ્યતીત કરે છે.